નમસ્કાર દર્શક મિત્રો, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. રાધનપુર નગરપાલિકા દ્વારા ભરતી કરાયેલ જુદી જુદી જાતિના 16 સફાઈ કર્મચારીમાંથી 10 સફાઈ કર્મચારીઓએ કરી સફાઈ. મેળ ફાઉન્ડેશન દ્વારા વંદે માતરમ દિવાળી 2021 માટે દેશના સૈનિકો માટે શુભેચ્છાઓ વિશેષ રીતે આપવા આયોજન કરવામાં આવ્યું, જેમાં મેઘરજની પીસીએન હાઈસ્કૂલના 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. બોડેલી નજીક અલ્હાદપુરા દૂધ કેન્દ્ર ખાતે રૂપિયા 120 કરોડના ખર્ચે પ્રારંભ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં બ્લડ ડોનેશન કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. દાહોદના અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર તેલ ભરેલું ટેન્કર પલટી ખાતા તેલ લેવા આજુબાજુના લોકો દોડી આવ્યા. કેશોદ તાલુકામાં આગોતરી મગફળીના મોસમમાં વ્યસ્ત ખેડૂતો. માંગરોળ તાલુકાના વાડલા ગેડ વિસ્તારના લોકો દ્વારા તાલુકા પંચાયત પ્રમુખને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. હાલોલ તાલુકામાં આવેલા મોટેરપણ ગેમમાંથી 22 વર્ષીયના દક્ષાબેન ઘરે જણાયા વિના નીકળી ગયા. બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું. સંતરામપુર નગરમાં ભોઈ સમાજના 5 યુવાનો નડિયાદ નજીક આવેલા માલસર ગામે મેલડી માતાના મંદિરે દર મંગળવારે દર્શન કરવા જતા હોય એમ આ મંગળવારે દર્શન કરવા નીકળ્યા ત્યારે હાઈવે માર્ગ ઉપર ટ્રેલર સાથે અકસ્માત. સંતરામપુર નગર સહિત ભોઈ સમાજમાં શોકની લાગણી વ્યાપી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાપણ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પત્રિકાઓ આપી વિસ્તૃત માહિતી આપી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામે ઓરડા પરિવાર દ્વારા જોગણી માતાનો 71 માતાનો ફોટાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હવનનો કાર્યક્રમ યોજાયો. અમદાવાદમાં વેપારી નાકમાં મરચું નાખી લૂંટ કરનાર આરોપી ઝડપાયો. તું છોકરીઓની છેડતી કરે છે તેમ કહીને યુવકને ડરાવી અલગ અલગ રીતે પૈસા પડાવ્યા. અમદાવાદમાં ઓઢવમાં 17 લાખના મોબાઈલની ચોરી કરનાર આરોપી ઝડપાયો. શાળાની નિભાવ ગ્રાન્ટ પર સ્ટે છતાં ડીસીઓએ કપાતનો પ્રારંભ કર્યા હોવાનો રાવ. તળાજાની દયા અને અમદાવાદની નેહલની 90 ડિગ્રીથી વધુ એંગલ ધરાવતી જટિલ ફૂંદની અમદાવાદ સિવિલમાં સફળ સર્જરી. અમદાવાદમાં હની ટ્રેમ્પમાં મહિલાએ કાપડના વેપારીને ફોન કરી ફ્લેટ પર બોલાવ્યો. સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.